11th मैथ्स प्रकीर्ण स्वाध्याय नंबर एक, प्रकीर्ण स्वाध्याय नंबर एक बराबर ने, बाकी बधु पूरु थई गयो, स्वाध्याय पूरु थाय एटले चेप्टर खतम बराबर। पछी आपणे जेडब्ल्यू जोई लेशु। तो पहेलो दाखलो जोईए, पहेला दाखलामां एवुं छे के केवुं छे, एवुं छे नीचे आपेला गणो पैकी कया गण ना उपगण छे एकबीजाना उपगण छे नक्की करो। तो ए बराबर आपू है एक्स के ज्या एक्स बिलोंग्स टू आर, एक्स के ज्या एक्स बिलोंग्स टू आर, अने एक्स ए समीकरण नंबर क्यू, समीकरण नंबर एक्स स्क्वेर माइनस आठ एक्स प्लस बार बराबर जीरो नु समाधान करे छे। आवो गण छे तो तमे आ बार ना एवा भाग पड़ो सरवाळो करता आठ थाय तो केटला थाय छ दू बार एटले एक्स बराबर एक शू आवशे बे અને બીજો શું આવશે એક્સ બરાબર છ તો આનો જવાબ કેટલો આવશે બે અને છ ખબર પડે આનું સાદુરૂપ આપશો ને તો બે અને છ આવશે હું નથી સાદુરૂપ આપતો તમે આપી દેશો ને ઓકે હવે આગળ એવું કીધું બી બરાબર બે ચાર ને છ બી કેટલું છે તો કે બે ચાર ને છ સી કેટલું છે તો કે બે ચાર છ આઠ નથી બંધ થતું ડેશ 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 પછી છે ડી બરાબર કેટલા છે તો કે માત્ર છ હવે કયા એકબીજાના ઉપગણ છે એ નક્કી કરવાનું છે રાઈટ તો આ એ કોનો ઉપગણ છે વિચારો એ કોનો ઉપગણ છે બીનો છે એ કોનો ઉપગણ છે સીનો છે એ ડીનો ઉપગણ છે નથી તો અહીંયા એ ઉપગણ શું થાય છે બી થાય છે અને એ ઉપગણ શું થાય છે સી થાય એટલે એનું કામ પૂરું હવે બીની વાત કરીએ બી ઉપગણ એ થાય છે ના નથી થતું ને ખબર પડે છે અને બધા બધા સભ્ય આમાં આવી જાય છે તો કે નથી આવતા ખબર પડે છે બીના બધે બધા સભ્ય આમાં નથી આવતા ચોગડો ન થતો બીના બધા સભ્ય સીમાં આવી જાય છે હા તો શું આવશે બી ઉપગણ સી પછી બીના બધા સભ્યો ડીમાં આવી જાય છે તો કે ના નથી આવે સીના બધા સભ્યો એમાં આવે છે ના સીના બધા સભ્યો બીમાં આવે છે ના સીના બધા સભ્યો ડીમાં આવે છે ના સીનું કામ એ પૂરું હવે ડીનું કામ ડીના બધા સભ્યો એમાં આવે છે હા એટલે ડી ઉપગણ એ ડીના બધા સભ્યો બીમાં આવે છે તો કે હા એટલે ડી ઉપગણ બી ડીના બધા સભ્યો સીમાં આવે છે તો કે હા એટલે ડી ઉપગણ સી દાખલો થઈ ગયો પૂરો કયા કયા એકબીજાના ઉપગણ છે એ નક્કી કરવાનું તો આપણે નક્કી કરી નાખવું પછી બીજો દાખલો પછી બીજો દાખલો જોઈએ શું આપ્યું છે આપણને નીચેના પૈકી દરેક વિધાનમાંથી કયું વિધાન સત્ય છે અને કયું અસત્ય છે તે નક્કી કરો બરાબર સત્ય અને અસત્ય એ આપણે નક્કી કરવાનું તો પહેલું વિધાન આવું છે એમાં લખેલું છે પહેલા વિધાનમાં કે એક્સ બિલોંગ્સ ટુ જો એક્સ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી અલા લે ભઈલા એ બિલોંગ્સ ટુ બી ગણમાં બિલોંગ્સ ટુ ક્યાંથી આવી ગયું ગણમાં તો ઉપગણ હોય અને આ લોકો શું કહેશે બિલોંગ્સ ટુ જો આ અને આ તો તો તમારે સાબિત કરવાનું છે એક્સ બિલોંગ્સ ટુ બી તો પહેલાં આ બેને સ્વીકારી લેવા પડે તો આ સાબિતી થાય આ પક્ષ થાય ગણતરીમાં લ્યો તો તમારે સમજવાનું એટલું જ આવું હોય તો આમ થાય જો હર્ષ હોશિયાર હોય તો ને ઉપર માર્ક્સ જાય તો પહેલાં શું હોવું જોઈએ હર્ષ હોશિયાર હોવો જોઈએ ખબર પડી ને તો અહીંયા પહેલાં આ આપેલું છે ખ્યાલ આવે છે તો આવું બને તો પહેલાં સ્વીકારી લેવાનું એક્સ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી તો આપણે એ બરાબર કેટલા લખશું આ વિધાન સત્ય છે કે અસત્ય છે સાહેબ એ કેમ નહીં ખબર પડે એ તો સવાલ છે એ ખબર કેમ નહીં પડે બરાબર તો એક્સ બિલોંગ્સ ટુ એ તો અહીંયા એ બરાબર એક્સ વાય લખાય જુઓ તો એક્સ આવી ગયો અંદર એમ વિચારાય સમજાય તમને વાત કે ન સમજાતી પછી હું કીધું બી બિલોંગ્સ ટુ એ એટલે બી બરાબર કેટલા લખાય હાલો જેને બી લખતા આવડી જાય એને ખબર પડે છે દાખલા મને નથી ખબર પડતી હે એક્સ વાય આવી જાય એટલે એક્સ વાય અને આ ઝેડ ચાલે ન ચાલે આમાં એ બિલોંગ્સ ટુ બી લખાય નહીં આવું હોવું જોઈએ જો આવું હોવું જોઈએ સાહેબ આમાં તો કઈ ખબર પડતી નથી સાચી વાત ને જો જો આવું હોત ને આવું આવું કેવું આવું તો આમાં એક્સ બિલોંગ્સ ટુ એ છે પણ આ આખે આખો ગણ બિલોંગ્સ ટુ કરવો જોઈએ એટલે આખે આખા ગણ ગણ જેસે થે ને એવા આમાં સભ્ય તરીકે આવવા જોઈએ આ ગણ આખે આખો એમાં શું આવવો જોઈએ સભ્ય તરીકે આવવો જોઈએ આ આખે આખો ગણ અહીંયા સભ્ય તરીકે ગુડાય તો આપણે કરી શકીએ કે એ બિલોંગ્સ ટુ બી નહીતર કરી શકીએ નહીં ખબર પડે છે
કે નહીં? તો હવે જુઓ તો x બિલોંગ્સ ટુ b થાય, લખાય x બિલોંગ્સ ટુ b, હા કે ના? x બિલોંગ્સ ટુ b લખાય ન લખાય? કારણ કે જો આમ હોત ને, આમ હોત, એ બસ જો આમ હોત, તમે બધી ચકલી ભૂલે કે ચડી છે અને ડીબી નાખશું ને હરખી રીતના તો જ ખબર પડશે. આમ હોત ને તો x બિલોંગ્સ ટુ b કહેવાય. સમજો, દરેક વસ્તુને બિલોંગ્સ ટુ ક્યારે વપરાય? પોતે એકલો સભ્ય હોય ને, આ x એકલો અહીંયા દેખાતો હોય ને, x બિલોંગ્સ ટુ a કહેવાય, પણ x બિલોંગ્સ ટુ b કહેવાય નહીં. ખબર પડે છે આટલી? હવે તમારે સરળ ઉદાહરણ લેવું હોય તો સરળ ઉદાહરણ આપણે લઈ લઈએ. આ અગ્રેષ્ઠ ઉદાહરણ હતું. માની લો કે અહીંયા આવી રીતે લખીને એકાંકી ગણ છે, અને એકાંકી ગણ કહેવાય, ખાલી એક જ સભ્ય હોય તેને શું કહેવાય? એકાંકી ગણ. બરાબર? તો ક્યારેક આવું પણ પૂછી નાખે. તો એ x બિલોંગ્સ ટુ a કીધું, આમાં x બિલોંગ્સ ટુ a કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? કહેવાય ને, કહેવાય ને. હવે b કેવું હોવું જોઈએ? a બિલોંગ્સ ટુ b, એટલે આવું થઈ ગયું x, ને અહીંયા શું થઈ ગયું આ, એવું લખી નાખો ને, શું વાંધો છે? તો હવે આ જે રહ્યું ને એ બિલોંગ્સ ટુ b કહેવાય, અને આની જગ્યાએ તમે શું લખી શકો? a, એટલે a બિલોંગ્સ ટુ b થાય છે, નતર થાત નહીં. સમજણ પડે છે? તો હું આના ઉપરથી આ જે રહ્યું ને ગણ સ્વરૂપે હોય ત્યારે બિલોંગ્સ ટુ છે, એકલું હોય ત્યારે બિલોંગ્સ ટુ છે નહીં. તો આપેલ વિધાન કેવું છે? 20% કે 18%? 18% લોકોને ખબર પડી, 20% લોકોને ખબર પડી છે, બાકી બધા શાંતિથી બેવા જ આવ્યા છે. કે અહીંયા જુઓ, આપણે કીધું x બિલોંગ્સ ટુ એ, હાલો વાંધો નહીં, એ બિલોંગ્સ ટુ બી, એટલે એ આખે આખો ગણાની અંદર આવી જવો જોઈએ, જેસે થે તો જ બિલોંગ્સ ટુ લખાય. હવે એમ કીધું x બિલોંગ્સ ટુ b, તો આ x જેસે થે x જ હોવો જોઈએ ખાલી, પણ આ તો શેમાં છે? છગડીયા કૌંસમાં x છે, હોવો જોઈએ શું? જો બિલોંગ્સ ટુ નો મતલબ એવો થાય જેસે થે આવી જવા જોઈએ. જેસે થેનો મતલબ જેવા હોય એવા, જેસે મહંમદની વાત નથી થતી, જેસે થેની વાત થાય. બરાબર? તો અહીંયા તમને ખબર પડી ગઈ કે x બિલોંગ્સ ટુ a, અને શું થઈ ગયું? a બિલોંગ્સ ટુ b, પરંતુ x ડઝ નોટ બિલોંગ્સ ટુ b. હવે એની જગ્યાએ આવું આપી દીધું હોત તો થાત, તો વિધાન કેવું થઈ જાત? સત્ય થઈ જાત. ખબર પડે છે આ વિધાન કેવું છે? તેથી આ વિધાન કેવું છે? અસત્ય છે. ચાલો નેક્સ્ટ વિધાન આપણે જોઈએ, બીજું વિધાન. જો એ ઉપગણ બી, એ ઉપગણ બી, એ ઉપગણ બી, અને બી બિલોંગ્સ ટુ સી, અરે બાપ્પા, તો તો એ બિલોંગ્સ ટુ સી, આવું આપણને કહે છે. એ ઉપગણ બી, એટલે એ રહ્યું શું હોવો જોઈએ? બીનો ઉપગણ. તો આપણે એ બરાબર લખી નાખીએ એક બે, બરાબર? બી બરાબર આ એક જ લખીએ, સરળ કરીએ, કેમ અઘરું કરીએ? બી બરાબર લખીએ એક બે. જુઓ જોઈએ એ ઉપગણ બી થયું કે ન થયું? થયું ને. હવે એની જગ્યાએ આવું કરી નાખું તો શું થાય? તો એ બિલોંગ્સ ટુ બી થાય. સમજાય છે વાત? સમજાય છે? હવે તો ઘણાય ગોખી નાખશે, છગડીયા વગરનું આવે ને તો ઉપગણ છે, અને છગડીયા વાળું આવે ને તો બિલોંગ્સ ટુ છે. તો આ એ ઉપગણ બી થયું. હવે હું કીધું બી બિલોંગ્સ ટુ સી, તો સી જે લખું ને, સી એની અંદર તમારે જે લખવું એ લખજો, પણ આ જે રહ્યું ને એ તો આખે આખું તમે તો જ બિલોંગ્સ ટુ લખાય, નકર બિલોંગ્સ ટુ લખાય નહીં. આ બિલોંગ્સ ટુ એટલે આખે આખું આ પદ અહીંયા આવી જવું જોઈએ, જેસે થે. તો હવે એમ કે છે એ બિલોંગ્સ ટુ સી, એમાં એકડો છે, આમાં એકડો છે, આવી ગયો તો લખાય નહીં એ બિલોંગ્સ ટુ સી, ન લખાય. એકલો એકડો નથી, એની આરે બગડોય છે. ખબર પડે છે? ઓકે. તો જો અહીંયા વન છે, અહીંયા વન ટુ છે, તો અહીંયા શું થયું? એ ઉપગણ બી, આના પરથી એવું લખી શકો તમે, એ ઉપગણ બી છે, પરંતુ બી બિલોંગ્સ ટુ સી પણ છે. બરાબર? બી બિલોંગ્સ ટુ સી પણ થાય. અહીંયા તમે આમ લખી શકો, બી બિલોંગ્સ ટુ સી પણ છે, પણ જોતા એવું લાગે છે કે વન ડઝ નોટ બિલોંગ્સ ટુ સી, અને તેથી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ સી થાય. પણ આપણને શું આપ્યું છે? એ બિલોંગ્સ ટુ સી, તો શું લખશું? તેથી આ વિધાન કેવું છે? જો જેને ન ખબર પડે એમના માટે પહેલા બે વિધાન અસત્ય છે, હવે ત્રીજું વિધાન સ્ટાર્ટ થશે. ત્રીજું કેવું આવે આપણે જોઈ લઈએ. બરાબર છે મિત્રો? હા, ત્રીજું વિધાન, જો એ ઉપગણ બી અને બી ઉપગણ સી, તો એ ઉપગણ સી, તો આ તો સાચું જોઈ ભાઈ, આ સાચું જોઈ, આ એકદમ સર્વસામાન્ય પરિણામ છે, છતાં પણ આપણે મેળવી લઈએ. એ બરાબર એક બે, બી બરાબર
એક એ અહીંયા એકડો જ લખીએ, શું કામ અઘરું કરવું? આ એકડો અહીંયા શું, એકડો બગડો. તો સી બરાબર કેટલા લખશો? આખે આખું ઉપર તો એક બે ત્રણ. તો અહીંયા તમને દેખાય છે, અહીંયા તમને દેખાય છે કે ઉપગણ બી છે એમ, એના તમામ સભ્યો બીમાં આવી જાય છે. પછી અહીંયા એવું દેખાય છે બી ઉપગણ સી છે, અને તમને અહીંયા એવું દેખાય છે કે ઉપગણ સી પણ છે, બરાબર. તેથી વિધાન કેવું છે? વિધાન સત્ય છે. નેક્સ્ટ ચોથો એક વિધાન આપણે જોઈ લઈએ. ચોથું વિધાન આવું છે, જો એ બીનો ઉપગણ નથી, બી એ સીનો ઉપગણ નથી, અને બી એ સીનો ઉપગણ નથી, તો એ ઉપગણ પણ સી નથી. જો એ બીનો ઉપગણ નથી, બી એ સીનો ઉપગણ નથી, તો એ પણ સીનો ઉપગણ ન જ થાય. સાચી વાત છે? ઓકે. તો અહીંયા તમે જુઓ, એ બરાબર તમે લખશો એક, બી બરાબર તમે લખશો બે ત્રણ, બરાબર ને, અને સી બરાબર તમે લખશો એક ત્રણ. જુઓ જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો એ ઉપગણ બી છે, પહેલું સિદ્ધાંત, એ ઉપગણ બી છે નથી, કારણ કે એના તમામ સભ્ય બીમાં આવતા નથી. બી ઉપગણ સી છે, અરે અહીંયા એક ચાર લખી નાખીએ, સોરી, બી ઉપગણ સી છે, જો એક ત્રણ લખવો તો વાંધો ન આવે, પણ છતાં એક ચાર લખી નાખે. બી ઉપગણ સી છે નથી, છતાં પણ એ ઉપગણ સી છે, છે કે નથી? હે, તો આ સત્ય છે કે અસત્ય છે? પહેલી દ્રષ્ટિએ જોતા એમ લાગે કે સાહેબ હું જો અહીંયા આવું લીધું એની જગ્યાએ ચાર પાંચ લઈ લઉં તો એ ઉપગણ સી નથી થતું, રાઈટ કે રોંગ? પણ સાચાને સાચું સાબિત કરવા માટે બધું સાચું સાબિત કરવું પડે, ખોટાને ખોટું સાબિત કરવા માટે એક જ વાર ખોટું, અને એક વાર ખોટું સાબિત થઈ જાય છે. તો એનો મતલબ એમ થયો, એ બીનો ઉપગણ છે, બી એ સીનો ઉપગણ છે, તો એ સીનો ઉપગણ થાય. પરંતુ એ બીનો ઉપગણ છે, બી એ સીનો, સોરી, એનો બીનો ઉપગણ નથી, બી એ સીનો ઉપગણ નથી, તો એ સીનો ઉપગણ નથી એવું ન કહી શકાય, બની પણ શકે. ખબર પડી ગઈ? આ આનો ફ્રેન્ડ છે, આ આનો ફ્રેન્ડ છે, તો આ બે એકબીજાના ફ્રેન્ડ થાય. પણ આનો ફ્રેન્ડ નો હોય, આનો ફ્રેન્ડ નો હોય, ઓલો આનો ફ્રેન્ડ નો હોય, તો આ બે વળી ભાઈબંધી કરે એવું બને. સમજ્યા ને? કે સમજ્યા કે ન સમજ્યા? તો આ વિધાન કેવું છે? અસત્ય છે. કેવું છે? ઓલું સત્ય ને ઓલું અસત્ય, ઓલું ઓલું શું છે એ નથી ખબર. ચલો પાંચમું જોઈ લઈએ. એમાં એવું કીધું છે કે જો એક્સ બિલોંગ્સ ટુ એ અને એ ઉપગણ બી નથી, તો એક્સ બિલોંગ્સ ટુ બી. સાંભળજો, એક્સ બિલોંગ્સ ટુ એ, એ બીનો ઉપગણ નથી, અરે ભૈલા ઉપગણ ન હોય તો ઓલો ક્યાંથી ઓલામ સભ્ય થાય? એટલે આ વિધાન અસત્ય, ઓલું ઓલું જ છે આમાં બધું, બીજું કંઈ છે જ નહીં, બરાબર. તો અહીંયા એ બરાબર શું લખશો? તો કે એક્સ લખી નાખો, લખી નાખો ને એક્સ, કારણ કે એક્સ બિલોંગ્સ ટુ એ કીધું છે કે નહીં, સરળ બને ને એટલું સરળ ઉદાહરણ લેવાનું, બરાબર. બી બરાબર કેટલા લખશો? તો કે એક્સ નો આવવો જોઈએ. હું કામ નો આવવો જોઈએ? કારણ કે શરત એ છે એ બીનો ઉપગણ હોવો જોઈએ નહીં. તો શું કરવાનું? એક્સ લખવાની જગ્યાએ શું લખવાના? વાય ઝેડ, પી ક્યુ, જે લાગે. તો જુઓ જો આમાં એક્સ આવ્યો, બીમાં એક્સ આવ્યો, તો વિધાન કેવું થઈ ગયું? અસત્ય. તેથી વિધાન કેવું છે? અસત્ય છે, રાઈટ. અને છેલ્લો અહીંયા લખું છું, છેલ્લો છઠ્ઠો વિધાન. તો તમારે આટલું લખવાનું, આટલું લખવાનું, આટલું લખવાનું, પછી આ લખવાનું, રાઈટ. તો છઠ્ઠું એક્ઝામ્પલ શું છે? જો એ ઉપગણ બી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ, આ સનાતન સત્ય છે, આ સનાતન સત્ય છે. જોઈને ખબર પડી જાય, પણ તમને જોઈને ખબર નહીં પડે, કેમ કે તમારી જોવાની દ્રષ્ટિ, મારી જોવાની દ્રષ્ટિ અલગ છે, દ્રષ્ટિએ ફેર હોય એટલે આ તકલીફ થાય. ચાલ, એ ઉપગણ બી, એ ઉપગણ બી, તો એ બરાબર કેટલા લેવા? એ બરાબર કેટલા લેવા? વાય ઝેડ લઈએ, વાય લઈએ. હાલો, બી બરાબર શું લઈએ? વાય ઝેડ લઈએ. તો એનો મતલબ એમ કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી છે, અને એ ઉપગણ બી છે. જુઓ જો, એ ઉપગણ બી છે કે નથી? છે. પછી એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી છે કે નથી? પહેલી બે શરતનું પાલન થયું, તો ત્રીજી શરતનું પાલન કરો. એક્સ બિલોંગ્સ ટુ એ છે? નથી ભાઈ, નથી ને.
તો એક્સ ડઝ નોટ બિલોંગ. હવે ઘણા એવું કે સાહેબ હું અહીંયા એક્સ લખું જ તમને વાંધો હું જ અહીંયા એક્સ વાય લખું તો સાચું જ છે કે નહીં, એ ના નથી સાચું, નથી સાચું. હાલો મારે દોઢું નથી થવું, હાલો આટલું જ રાખો. બરાબર, તો આ વિધાન કેવું છે? વિધાન કેવું છે? સત્ય છે. કેવું છે? સત્ય. તો જો ગોખવા માટે અસત્ય અસત્ય સત્ય, અસત્ય અસત્ય સત્ય. હા ચાલો લખી નાખો ફટ. અવાજ નહીં. ચાલો ત્યારે લખાઈ ગયું બધાને, ઓલું જૂનું, આ નવું નહીં, જૂનું લખાઈ ગયું. ચાલો તો આપણે હવે જોઈએ આગળનો દાખલો, ત્રીજું એક્ઝામ્પલ. જો ફેરબુક ચેક કરે તમને ખબર છે, બરાબર ને? એટલે લખજો. પછી કહેતા નહીં કે સાહેબ મારે લખવાનું બાકી છે, નામ છે ને તેમ છે ને. ચાલો કોઈને બાકી છે આ બાજુનો ભાગ? ચાલો તો હવે આપણે ત્રીજો દાખલો સ્ટાર્ટ કરીએ. આવા દાખલા, ત્રીજો દાખલો જે છે ને એવા દાખલા પૂછાવાના જ નથી, પણ છતાંય આપણે એને ટ્રાય કરી લઈએ. એવું કીધું છે તો આમાં આપણને કે ને એ જ આપણે લઈ લેવાનું, જે સાબિત કરવાનું કે ને એવું જ આપણે લઈ લેવાનું, ઉલ્લું બનાવી દેવાના ટૂંકમાં. બરાબર, તો ગણ એ બી અને સી માટે એવું કીધું છે એ યોગ બી બરાબર એ યોગ સી, અને એ છેદ બી બરાબર એ છેદ સી. તો એ બરાબર એક બે લીધા, બી બરાબર એક બે ત્રણ લીધા, અને સી બરાબર એક બે ત્રણ લીધા. સાહેબ અહીંયા તમે ઓલરેડી બી અને સી તો હરખા લઈને જ ચાલો છો, સાબિત જ બી બરાબર સી કરવાનું કહે છે. બરાબર, તો તમે આ રીતે ન ગણવો હોય તો બીજી ગુણધર્મની રીત આવે, થોડીક અઘરી પડે, એટલે એ રીતમાં નથી જતો. બરાબર, જરૂર પડશે જે ડબલ્યુ વખતે ત્યારે હું તમને થોડું ઘણું શીખવાડી દઈશ એમાં. તો આપણે બી બરાબર સી લીધા, એ યોગ બી લીધા, એ યોગ બી આપણને આટલા મળ્યા, એ યોગ સી લીધા, એ યોગ સી આટલા મળ્યા. તો આ લોકો એમ કીધું તો આવું અને આવું હોય તો સાબિત કરો કે બી બરાબર સી. તો આપણે શું કરી નાખ્યું? બી બરાબર સી લઈને આ બેન સાબિત કર્યા. એ આપણને એમ કે આમ કાન પકડો, આપણે સોરી આમ ટૂંકમાં આમ પકડો કામ પકડો, બધું એકનું એક જ છે. એટલે બી બરાબર સી લઈ અને આ બેન સાબિત કરી દીધા, ખબર પડી ગઈ. તો શું સાબિત થઈ ગયું? કે બી બરાબર સી લે તો જ ઉપર પરિણામ મળે, એટલે બી બરાબર સી છે એમ સાબિત થાય છે. બરાબર છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર ચાર. દાખલા નંબર ચારમાં શું કીધું છે? સાબિત કરો કે આપેલ ચારેય શરત સમકક્ષ છે. એવી ચાર શરત છે તો પહેલાં આપણે એક કામ કરીએ, એ બરાબર એક બે લઈ લઈએ અને બી બરાબર એક બે ત્રણ લઈએ. પણ સાહેબ તમારા મગજમાં આવું આવે છે શું કામ? કે આને એક બે લેવાના, એક બે ત્રણ લેવા. તો શરતમાં પહેલું એ ઉપગણ બી કીધું છે, પહેલી જ શરત શું કીધી છે? એ ઉપગણ બી. એટલે પહેલું તો મારે એવું જ લેવાય એ ઉપગણ બી થતું એવું. તો અહીંયા વન ટુ લઉં તો અહીંયા વન ટુ થ્રી લેવાય, ફોર લેવું તો ફોરે લેવાય, ફાઇવ લેવું તો ફાઇવ લેવાય, જે લેવું એ લેવાય. પછી તો ખબર પડે છે, પણ આપણે બને એટલું સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા શું લખશું? વન ટુ થ્રી. રેડી ભાઈ? આ બાજુ જો, એ બરાબર વન ટુ, બી બરાબર કેટલા? વન ટુ થ્રી.
રાઈટ. તો હવે આપણે પહેલી શરત સાબિત કરીએ. પહેલી શરત આવું લખીએ, લેતા, ધારો કે એવું પણ લખીએ, એ ઉપગણ બી થાય છે કે નથી થતો એ જોઈ લ્યો. થાય છે કે નથી થતો? થાય છે ને, થાય છે ને. ઓકે, એટલે પહેલી શરત તો થઈ ગઈ સાબિત. બીજી શરતમાં શું છે? તો કે એ માઇનસ બી બરાબર ફાઈવ થવું જોઈએ. એ માઇનસ બી મેળવીએ એટલે કે વન ટુ માઇનસ વન ટુ થ્રી. તો ધ્યાન રાખો, વન વન મર ગયે, ટુ ટુ મર ગયે, બાકી કંઈ છે જ નહીં, એટલે હું વધ્યું ફાઈવ. એનો મતલબ એમ કે બીજી શરત તો પહેલાં તો આપણે પહેલું તો એમ લઈને ચાલવું પડે ને, પહેલું તો આપણે રીતે આપણે નક્કી કરવું પડે ને, એટલે એ ઉપગણ બી આપણી રીતે નક્કી કરે. તો પહેલું શરત એટલે બીજી શરત છે. હવે એમને કીધું એ માઇનસ બી બરાબર ફાઈવ છે, છે કે નથી આપણા હિસાબમાં, એવું કે નહીં. હવે ત્રીજું લઈએ. ત્રીજું શું કીધું? એ યોગ બી મેળવો. એ યોગ બી બરાબર બી થવું જોઈએ. આપણે એ યોગ બી મેળવીએ તો વન ટુ યોગ વન ટુ થ્રી. શું બી થાય છે કે નથી થતું? તો આનો જવાબ વન ટુ થ્રી. વન ટુ થ્રી એટલે હું લખી શકો બી. એટલે ત્રીજી શરત એ સમકક્ષ છે કે આના માટે જો એ ઉપગણ બી હોય ને તો એ માઇનસ બી બરાબર ફાઈવ થાય છે, એ યોગ બી બરાબર બી થાય છે. બરાબર, તો એ છેદ બી શું થતું હોય છે? એ. તો આ લોકો એવું જ કીધું એ છેદ બી બરાબર શું સાબિત કરો? કે તો એ છેદ બી મેળવીએ. એ છેદ બી મેળવો વન ટુ છેદ વન ટુ થ્રી. આન્સર આવ્યા વન ટુ, અને આને તમે શું કહી શકો? તો કે એ. તો એ છેદ બી બરાબર એ. રાઈટ, તો પહેલું તમારે લઈને ચાલવાનું, આવું તમારું ઉદાહરણ લઈ લેવાનું, અને બાકીના ચાર એને કેવા છે? સમકક્ષ છે. અને તેથી આપેલ ચારેય પરિણામો, આપેલ ચારેય પરિણામો એકબીજાને કેવા છે? સમકક્ષ છે. સમકક્ષ છે. રાઈટ, નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર પાંચ. જો એ ઉપગણ બી હોય તો પહેલાં તો તમને કહી દઉં, જો એ ઉપગણ બી એટલે આ એ ઉપગણ બી છે એવું જ માનજો. તો આપણે આ આપેલ છે તો આપણે ઉદાહરણ જ એવું લેવાય ભાઈ કે એ બરાબર કેટલા લેવાય? એક બે. બી બરાબર કેટલા લેવાય? એક બે ત્રણ. પ્રશ્ન એવો છે સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ, તો સી બરાબર કેટલા લેવા? જે ઈચ્છા પડતા હોય. બરાબર, પહેલાં તો આ થવું જોઈએ, એ ઉપગણ બી થાય છે કે નથી થતું એ જોઈ લ્યો. હવે સી બરાબર કેટલા લેવાય? ત્રણ ચાર પાંચ લેવાય, લઈ લ્યો ભાઈ. હાલો ત્રણ ચાર પાંચ, બે ત્રણ ચાર લેવાય, બે ત્રણ ચાર લઈ લો, જે એમાં તમને કોઈ વાંધો નહીં. પણ હા, આ થવું જરૂરી છે. ખબર પડી ગઈ આટલી? એ ઉપગણ બી થવું જરૂરી છે. હવે તમને શું કીધું કે સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ, તો આપણે પહેલાં સી માઇનસ બી મેળવીએ. સી માઇનસ બી એટલે ત્રણ ચાર પાંચ માઇનસ એક બે ત્રણ. તો ત્રણ ચાર પાંચ તીન સે તીન મર ગયે ચાર પાંચ. સી માઇનસ બી કેટલા આવ્યા? ચાર પાંચ. રેડી, હવે તમે શું મેળવશો? સી માઇનસ એ. સી માઇનસ એ, સી કેટલા છે? ત્રણ ચાર પાંચ. માઇનસ એ કેટલા છે? એક બે. તો કેટલું આવશે? ત્રણ ચાર પાંચ આવશે કે નહીં? આ બે બરાબર નથી કીધા, શું કીધું છે? સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ થાય છે કે નથી થતો? જુઓ, ચાર પાંચ ઉપગણ ત્રણ ચાર પાંચ લખાય કે ન લખાય? લખાય ને. તો તમે ગમે તે પરિણામ લ્યો સીનું, એનું કોઈ વાંધો નથી. પણ એ અને ગણાય કે મારે એ બરાબર વન ટુ નો હોય અને વન લેવા હોય તો વાંધો ને, તું વન લે. પણ એ પોતે ઉપગણ થઈ જવો જોઈએ. કોનો? બીનો. બીનો ઉપગણ થઈ જવો જોઈએ, એ એક મગજમાં રાખવાનું. તો આપણે એક જ શરત હતી, તો આ સાબિત થઈ ગયું. તેથી જો એ ઉપગણ બી હોય તો સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ થાય. રાઈટ, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ છે પી ઓફ એ બરાબર પી ઓફ બી હોય તો સાબિત કરો કે એક બરાબર બી. લ્યો ત્યારે કરી દઈ સાબિત એમાં હું. તો પી ઓફ એ લખીએ. પી ઓફ એ હું કેટલા લખું છું? જો ફાઈવ લખું છું, વન લખું છું, ટુ લખું છું અને વન ટુ લખું છું. આ યાદ આવે છે આવું કંઈક? ઘાતગણ. પી ઓફ એ કેટલા લખા? ફાઈવ વન ટુ અને વન ટુ. હવે પી બી કેટલા લખશું? પી ઓફ બી. તો બરાબર કીધા છે બે, બેને પહેલાં બરાબર લઈ જ લેવાના છે, એવું કીધું છે. તો તમે પી ઓફ બી લખો તો પી ઓફ બી કેટલા થાય? પી ઓફ બી બરાબર પી ઓફ બી એ તમે એટલા લેશો ફાઈવ વન ટુ વન ટુ. તો મને એ કહો આમાં એ બરાબર કેટલા લખાય? વન અને ટુ. તો બી બરાબર પણ કેટલા લખાય? તો જો આમાં ખબર પડી ગઈ કે પી ઓફ એ બરાબર પી ઓફ બી લેતા એ બરાબર કેટલા થાય છે? બી થાય છે તેમ સાબિત થાય છે. દાખલો થઈ ગયો પૂરો, છ દાખલા પૂરા ફટાફટ લખી નાખો.
चलो पुरु नॉट पुरु चलो स्टार्ट करूँ हवे हूँ। चलो जुओ सातमो दाखलो एवो कीधो छे आपणने के कोई पण गण ए माटे ए अने बी माटे पी ऑफ ए बराबर सॉरी पी ऑफ ए योग पी ऑफ बी बराबर पी ऑफ ए योग बी सत्य छे हा के ना एनो जवाब आपो। तमारा जवाबनी यथार्थता चकासो तमारा जवाबनी यथार्थता चकासो। तो आ पी ऑफ ए ए बराबर जो वन टू लव तो पी ऑफ ए केटलुं थाय फाइव वन टू अने वन टू आटली थाय के नहीं पी ऑफ ए केटली के पी ऑफ ए केटलुं थाय फाइव वन टू वन टू। जो बी बराबर टू थ्री लईए तो केटलुं थाय फाइव टू थ्री राइट ओके। हवे आ बेने योगगण लियो तो आ बेनो योगगण ए योग बी केटलुं थाय तो के वन टू थ्री। हवे आनू तमारे पी ऑफ ए योग बी लेवा तो शू थाय शू थाय फाइव एक बे तैन एक बे बे तैन एक तैन एक बेन तैन थाय कर लेजो बराबर। तो आटला थाय के नहीं पी ऑफ ए योग बी आटलू थाय के न थाय ओके। प्रश्न एम जे पी ऑफ ए योग पी ऑफ बी बराबर पी ऑफ ए योग बी थाय छे तो आपणे पी ऑफ ए योग पी ऑफ बी मेळ्यो तो पी ऑफ ए केटलुं छे जुओ जोईए पी ऑफ ए फाइव वन टू वन टू योग 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 पी ऑफ बी केटलू बस बस मित्र बस हवे बहु આવેશમાં નહીં આવી જવાનું હા નગર તને ભાવેશ જેવા કરી નાખશું આ ટુ થ્રી ઓકે। તો આનું આનો યોગગણ થયો આ બેયનો યોગગણ કરવાનો બે ગણનો શું કરવાનો યોગગણ તો ફાઇવ ફાઇવ બે વાર છે તો કેટલી વાર લખવાના એક જ વાર પછી વન એક જ વાર છે એટલે એક વાર લખો વન टू टू बे वार से पण एक ज वार लखो टू पछी थ्री लखो पछी वन टू लखो अने पछी टू थ्री लखो। समझाईस बात के न समझाणी तो आ बे हरखा से जुओ जो आमा वन टू थ्री आने पावर जाजो छे एक बेन तैन थाय कर लियो आ वन टू थ्री छे आमा वन टू थ्री छे नथी। तो तमारो प्रश्न शुं हतो के पी ऑफ ए योग पी ऑफ बी बराबर पी ऑफ ए योग बी आवुं थयुं थ्यू नो थ्यू थतू नथी तेथी आपने कीधु सत्य छे तो के ना विधान केवु छे असत्य छे बराबर खबर पड़ी गई ओके। हवे आपने नेक्स्ट जोईशु दाखला नंबर केटलामो आठमो दाखलो। आठमो दाखलो एवो छे के जे તમે કોઈ પણ ઉદાહરણ લઈ લેશો ને તો પણ તમારો જવાબ આવવાનો જ છે। તો ઉદાહરણ એક્ઝામ્પલ નંબર આઠ પ્રશ્ન એવો છે એ બરાબર એ યોગ બી આપણે સાબિત કરવાનું છે એ યોગ બી યોગ સોરી એ છેદ બી યોગ એ માઇનસ બી આવું આપણે સાબિત કરવાનું છે સાત ઓકે। તો ડાબી બાજુ જમણી બાજુ બે લેવી પડે તો પહેલાં ધારવું પડે ધારો કે એ બરાબર કેટલા લઈએ એક બે બી બરાબર કેટલા લઈએ બે ત્રણ ઇઝી જ લઈએ સાહેબ બે ત્રણ કેમ લીધું ત્રણ ચાર લેવાય નહીં મારે છેદગણ જોઈ છે કાંઈક ફાઈ નથી લાવો હિમજા એટલે મેં બીનું એકાદો સભ્ય હોય ને એવું લઈ લીધું ઘણે તો ગોખી નાખશે આ દાખલામાં લેવાનું આ દાખલામાં લેવાનું એવું જરૂરી નથી સમજી લો તો તમને ઉદાહરણ લેવા વાંધો નહીં આવે। હવે તમે જબા પહેલાં મેળવો શું મેળવો જબા જબા શું છે એ છેદ બી યોગ એ માઇનસ બી રાઈટ। તો તમારે કોની કોની જરૂર પડવાની એ છેદ બી અને એ માઇનસ બી તો પહેલાં આપણે એ છેદ બી ને એ માઇનસ બી મેળવી લઈએ ધ્યાન આપજો। તો એ છેદ બી પહેલાં મેળવીએ એ છેદ બી કેટલું મળશે એ જુઓ તો એ છેદ બી મળશે એક બે છેદ બે ત્રણ જવાબ આવશે
બે, એ છેદ બી કેટલો મેળવ્યો બે, પછી શું છે એ માઇનસ બી, એ માઇનસ બી એટલે કેટલા થાય વન ટુ માઇનસ ટુ થ્રી, તો આવશે કેટલા એક, દો સે દો મર ગયે બરોબર, તો એક થયું ઓકે. હવે તમને શું કીધું છે જબા, શું કીધું જબા, જબા કેટલું કહે છે એ છેદ બી યોગ એ માઇનસ બી, સાંભળજો તો એ છેદ બી કેટલું છે બે, યોગ એ માઇનસ બી કેટલું છે એક, જવાબ કેટલો આવ્યો એક બે, અને એક બેની જગ્યાએ તમે શું લખી શકો એ, અને એની જગ્યાએ તમે શું લખી શકો ડાબા, તો શું થઈ ગયું તેથી પરિણામ સાબિત થાય છે. આટલી ખબર પડી, આ પરિણામ સાબિત થઈ ગયું. નેક્સ્ટ જોઈએ આનો નાનો બીજો દાખલો, બીજો દાખલો આનો નાનો, હજી ઘણી વાર છે, બીજો દાખલો, બીજો દાખલો શું છે, હા ભલે રહી, હા હા, એ યોગ બી માઇનસ એ બરાબર એ યોગ બી, આવું સાબિત કરવાનું છે. તો તમારે કોની કોની જરૂર પડવાની છે, બી માઇનસ એ અને એ યોગ બી. તો આપણે બી માઇનસ એ મેળવવા માટે પહેલાં એ બરાબર લઈએ એક બે, બી બરાબર લઈએ બે ત્રણ, રાઈટ, અહીંયા ધ્યાન આપજો, આવું લઈએ તો બી માઇનસ એ કેટલું થાય, બી એટલે બે ત્રણ માઇનસ વન ટુ, કેટલો જવાબ આવે દો સે દો મર ગયે, કેટલા આવે ત્રણ, બી માઇનસ એ કેટલું આવ્યું ત્રણ. હવે ડાબા કેટલું છે, ડાબા છે એ યોગ બી માઇનસ એ, એ એટલે કેટલા છે એક બે, યોગ બી માઇનસ એટલે કેટલા છે ત્રણ, કેટલો જવાબ થાય એક બે ને ત્રણ, રાઈટ. હવે ડાબા આટલું આવ્યું, જબા કેટલું છે, જબા છે એ યોગ બી, એ કેટલાક છે એક બે, બી કેટલાક છે બે ત્રણ, કેટલો જવાબ આવે એક બે ત્રણ, શું બે સરખા છે, હા સરખા છે, તમારો જવાબ શું થઈ જાય, તેથી ડાબા બરાબર જબા થતું હોવાથી માગેલ પરિણામ સાબિત થાય છે, રાઈટ. હે વસ્તુઓ રહીને એને ગણતરી આનાથી બહુ ઇઝી પડે, અને એ ગણ કહી દો અને બી ગણ કહી દો, તો આટલા ભાગને શું કહેવાય, બે મિનિટ ધ્યાન આપી દો, એ છેદ બી, આટલા ભાગને શું કહેવાય, કેટલા ભાગને આટલા, અહીંયાથી સ્ટાર્ટ કરી અને આટલા ભાગને શું કહેવાય, મેં તમને શીખવાડેલું એ માઇનસ બી, આટલા ભાગને શું કહેવાય, તો જુઓ મારે આખો એ લખવો હોય તો એ કોનો કોનો સરવાળો છે, એ માઇનસ બી અને એ છેદ બી, એનો શું છે યોગગણ, તો એ શું છે, એ શું છે એ છેદ બી અને એ માઇનસ બીનો શું છે યોગગણ છે, સમજાય છે. આટલા ભાગને કહેવાય બી માઇનસ એ, તો એ સોરી એ માઇનસ બી, તો એ માઇનસ બી અને એ છેદ બીનો શું છે યોગગણ છે. હવે તમે જોશો એ આપણે મેળવવું એ યોગ બી, એ યોગ બી એટલે આટલું આટલું બધું, તો એ યોગ બી એટલે શું થાય, તો કે આખો એ આખો આ એ, અને હવે કેટલું બાકી રહ્યું, તો જો આટલું બાકી રહ્યું, દેખાય આટલું બાકી રહ્યું, તો તમારે કેટલું એડ કરી દેવાનું, આખું આ એ અને યોગ બી માઇનસ એ, બરાબર. તો આ વેણ આકૃતિથી બહુ ઝડપથી ખબર પડે, આટલે સુધી રાખીએ છીએ.